भारतीय क्रिकेट टीम वर्ल्ड कप की फाइनल मैच माटे अमदावाद खाते आवी पहुंची छे। अमदावाद खाते आईटीसी नर्मदा होटल में आ टीम द्वारा रात्रि रोकाण करवामां आवशे। भारतनी जे टीम छे ते आजे 7 वागे अमदावाद एरपोर्ट खाते आवी पहुंची हती। 19मीए नरेन्द्र मोदी स्टेडियम खाते आ मैच रमवानी छे, तेने लईने कही शकाय के स्टेडियमनी आसपासनो माहोल छे ते पण अत्यारे एक अलग ज देखाई रह्यो छे। आईटीसी नर्मदा होटल छे त्यां आगळ पण विशेष रंगोरीओ तैयार करवामां आवी छे। नमो स्टेडियम वर्ल्ड कपनी रंगोरी पण तैयार करवामां आवी छे। साथे ज वी वेलकम धी इंडियन वर्ल्ड कप टीमनुं बेनर पण त्यां मारवामां आव्युं छे। होटल खाते पोलीसनो चुस्त बंदोबस्त। जणાવી દઈએ કે 19મી નવેમ્બરે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ખરાખરીનો જંગ થશે, અને આ વખતે જે રીતે ભારત પરફોર્મન્સ કરી રહ્યું છે તે રીતે ભારત છે તે વર્લ્ડ કપ જીતે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે। અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ રમાવવાની છે, ત્યારે વડાપ્રધાન પણ મેચમાં હાજર રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। 19 નવેમ્બરે રવિવારે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે। ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોવા માટે આવે તેવી શક્યતા છે। તો પીએમના કાર્યક્રમને લઈને અત્યારથી જ વ્યવસ્થા તંત્ર કામે લાગ્યું છે। આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફાઇનલ મેચ જોવા માટે આવી શકે છે। જ્યારે બંને નેતાઓની હાજરી હોય ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી અને અનેક દિગ્ગજ હાજર રહે તેવી પૂરી સંભાવના છે। વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે। જેસીપી નીરજ બડગુજરે સ્ટેડિયમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। નમો સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ મેચના કારણે થઈને અમદાવાદની અનેક હોટલોના ભાડામાં તેજી જોવા મળી રહી છે, ત્યારે સાથે જ ફ્લાઇટના ભાડામાં પણ ધરખમ વધારો નોંધાયો છે। 19 નવેમ્બરના ટીમ ઇન્ડિયા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમવા જઈ રહી છે, ત્યારે અમદાવાદમાં મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો પણ પહોંચી શકે છે। આ માટે સામાન્ય રીતે 4,000 થી 5,000 નું ભાડું ધરાવતા રૂમનો સામાન્ય ભાવ 50,000ને પણ પાર પહોંચી ગયો છે, ત્યારે હોટલમાં રોકનારી સંખ્યા સાથે એરલાઇન્સના ભાડા પણ વધ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। મુંબઈથી અમદાવાદ વચ્ચેનો એરફેર 28,000થી લઈને અલગ અલગ ફ્લાઇટ કંપનીઓના ભાડા 30,000 સુધી પહોંચી ગયા છે। તો આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં વીઆઈપીથી વીવીઆઈપી લોકો આવી શકે છે, જેને ધ્યાનમાં લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પહેલાથી જ ગાઈડલાઈન રજૂ કરી દેવામાં આવી છે। હવે વાત ફેરીબોટમાં ઓવરલોડ મુસાફરોની। દ્વારકાના દરિયામાં મોતની સવારી કરતા હોય તેવા બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે, જોઈએ આ ભરચક ભીડનો વિડિયો। આ દ્રશ્યો પોતે જ ઘણું બધું કહી જાય છે। તંત્રના નિયમનું ઉલ્લંઘન કરીને દ્વારકામાં બોટ સર્વિસમાં ઓવરલોડ યાત્રિકોને બેસાડવામાં આવ્યા, જે ચિંતાનો વિષય બન્યો છે। બોટમાં લાઈફ જેકેટ વિના જ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે। દિવાળીના તહેવારમાં ફરવાના શોખીન ગુજરાતીઓ અનેક ધાર્મિક સ્થળો પર ઉમટી પડ્યા છે, અને આમ તો સારી વાત છે, પરંતુ ચિંતા એ વાતની છે કે આ ભીડમાં ભારે જોખમ ઊભું થઈ ગયું છે। હજી તો મોરબીની ઘટના તાજી છે, ત્યાં દ્વારકામાં ફેરી બોટમાં ભારે ભીડ જોઈને લોકો નજરે પડી રહ્યા છે। આ જોતા લાગી રહ્યું છે કે આ તો મોતની જ સવારી છે। દ્વારકામાં તંત્રની સલામતીના પોકળ દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે। હવે જોવું રહ્યું કે પહેલા બેદરકારીથી લોકોના મોત આવે છે કે તહેવારો પૂરા થાય છે। સુરતમાં જાહેરમાં થૂકનાર અને ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। મનપાએ સ્વચ્છતાઈ સેવા નામનું અભિયાન હાથ ધરીને કડક કાર્યવાહી શરૂ કરી છે। જો સુરતીઓ તમે જાહેરમાં થૂકતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે હવે તમારી પાસેથી દંડ વસૂલવામાં આવશે। એના માટે શહેરભરમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે। શહેરમાં 3,250 સીસીટીવી કેમેરાની મદદથી જાહેરમાં થૂકનારાઓને શોધી દંડની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે। હવે જો સુરતીઓ જાહેરમાં પિચકારી મારતા પકડાશે તો પહેલી વાર 100 રૂપિયા દંડ અને બીજી વાર 250 દંડ વસૂલવાનો નિર્ણય કરાયો છે। જો કોઈ વ્યક્તિ સમય મર્યાદામાં દંડ નહીં ભરે તો તેને વધારે દંડ ભરવો પડશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। 7 દિવસમાં ઈ ચલણની રકમ ભરવાની રહેશે। આપને જણાવી દઈએ કે સુરતમાં છેલ્લા 10 દિવસમાં 88 લોકોને જાહેરમાં થૂકતા પકડ્યા છે। આ સાથે જ મહાનગરપાલિકાએ સખ્તાઈ પણ શરૂ કરી છે। સુરતના ઓજસ્વી ફાઉન્ડેશનમાં ઈડીની રેડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। ઈડીને ગેરકાયદે ટ્રેડિંગ મળ્યાની વાત સામે આવી છે। સુરતના ઓજસ્વી ફાઉન્ડેશનમાં ઈડીની રેડના કેસમાં રૂપિયા 150 કરોડ હવાલાથી મોકલ્યાનો ખુલાસો થયો છે। તેમાં ફોરેક્સમાં 8,500 લોકોને લાલચ અપાઈ હતી, જેમાં ઈડીને ગેરકાયદે ટ્રેડિંગ પણ મળ્યું હોવાની વાત કરી છે। તેમાં ફાઉન્ડેશનની સાથે સંકળાયેલાઓ 10 સ્થળે દરોડા પાડ્યા હતા।
दरोडा दरमियान रूपया 1.33 करोड़ नू विदेशी चलन जप्त कर्यू हतू। ईडी द्वारा सूरत में ओजस्वी फाउंडेशन ने त्या रेड करवाना मामले करोड़ों रूपया हवाला थी मोकल्यानो खुलासो थयो छे। 8 लाख USDT ब्लॉक चेन टेक्नोलॉजी पर काम करता डिजिटल चलन नो पण समावेश थाय छे। ओजस्वी फाउंडेशन ना संचालकोए हवाला थी नाणा मोकलवा माटे शहर नी बे आंगड़िया पेढ़ी नी पण मदद लीधी होवानुं सामे आव्युं छे। सूरत शहर में एक तरफ लोग तहेवारनी खुशी मनावी रहा है त्या बीजी तरफ हॉर्न वगाड़वा जेवी सामान्य बाबत में पण हत्या थई होवानुं सामे आव्युं छे। सूरतना अडाजन विस्तार में संत तुकाराम आवासमां 21 वर्षनो ऋषि विराडे नामनो युवक परिवार साथे रहेतो हतो। ऋषि तेना मित्रों साथे क्यांक बहार जई रह्यो हतो ते समये संत तुकाराम आवासना गेट पासे एक अन्य वाहन चालकोने हॉर्न वगाड़ीने टर्न लेवानुं कहेता ऋषि अने वाहन चालकने झगड़ो थयो हतो। आ झगड़ामां वाहन चालके पोतानी गेंगना माणसोने तात्कालिक ज घटनास्थळ पर बोलावी लीधा हता। ત્યારબાદ આઈસમોએ સાથે મળીને ઋષિને ઢોરમાર માર્યો હતો। આ ઘટનામાં ગંભીર ઇજાના કારણે ઋષિ ઘટના સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો। ત્યારબાદ હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે ઋષિને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનામાં પુત્રનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે, તો બીજી તરફ પોલીસે ગુનો નોંધી આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ બાળક સાથે મસ્તી કરતા નજરે પડે। પીએમ મોદીના બાળકો સાથે મસ્તી કરતા આવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આવો જ એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે બાળકો સાથે ગેમ રમવા જોવા મળી રહ્યા છે। પીએમ મોદીની આવી સ્ટાઇલ તમે પહેલા ભાગ્યે જ જોઈ હશે। આ વિડીયોમાં પીએમ મોદી ક્યારેક બાળકો સાથે જોવા મળે છે તો ક્યારેક કપાળ પર સિક્કો ચોંટાડતા જોવા મળે છે। આ વિડીયો શેર કરતી વખતે પીએમ મોદીએ કેપ્શન લખ્યું, મારા યુવા મિત્રો સાથેની કેટલીક યાદગાર પળો। આ વિડીયો પર ઘણા યુઝર્સે રિએક્શન પણ આપી રહ્યા છે। આપને જણાવી દઈએ કે આવું પહેલી વાર નથી થયું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વાર બાળકો સાથે હસતા અને મસ્તી કરતા નજરે પડ્યા। આગામી 27 નવેમ્બર થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે બે દેશોના પ્રવાસે જવાના છે, જાપાન અને સિંગાપુરની મુલાકાત લેશે। વાયબ્રન્ટ ગુજરાત 2024ની તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે, એના ભાગરૂપે અલગ અલગ મંત્રીઓ અલગ અલગ રાજ્યોની અંદર તો સેક્રેટરીઓ અલગ અલગ દેશોમાં જઈ રહ્યા છે। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 નવેમ્બરથી જાપાન અને સિંગાપુરની મુલાકાતે જવાના છે। યુએસ અને યુરોપના બદલે આ વખતે પૂર્વ એશિયાના દેશો પર પસંદગી કરવામાં આવી છે। એક અઠવાડિયાની આ ટૂરમાં અલગ અલગ વિભાગના સેક્રેટરી પણ હાજર રહેશે। ટૂરમાં મુખ્ય સચિવ ઉપરાંત ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ, મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના ACS SJ હૈદર, ગિફ્ટ સિટીના પ્રતિનિધિઓ અને મુખ્યમંત્રીના અંગત સચિવ પણ આ ટૂરમાં સાથે રહેશે। મુખ્યમંત્રીની સાથે 7 અધિકારીઓનું ડેલિગેશન પણ આ બંને દેશોના પ્રવાસે જશે, જેમાં મુખ્યમંત્રીના સેક્રેટરી ઉપરાંત મુખ્ય સચિવ અને અલગ અલગ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ હાજર રહેશે। વંદે ભારતમાં મુસાફરી કરતા મુસાફરોની માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ અને જામનગર વચ્ચે દોડતી વંદે ભારત હવે છેક સુરત સુધી લંબાવાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેમ્બરના રોજ દેશને એક સાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી। દરમિયાન જામનગરથી અમદાવાદ વચ્ચે પણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી અપાઈ। ત્યારે હવે આ વંદે ભારત ટ્રેનને લઈ અને મહત્વના સમાચાર સામે આવ્યા। હવેથી અમદાવાદ જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન છેક સુરતના ઉધના સુધી લંબાવાય છે। ત્યારે જામનગરથી સુરત જનારા મુસાફરોને હવે સુરત જવામાં તકલીફ નહીં પડે, આંગે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વીટ કરી માહિતી આપી છે। હવે જામનગરથી સુરત અને સુરતથી જામનગરની મુસાફરી યાત્રિકો માટે ખૂબ સરળ બની છે। આ સાથે એરોપ્લેન જેવી સુવિધા પણ વંદે ભારતમાં મળી રહેશે। તહેવારોને લઈ અંબાજીમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। હાઈવે પર વાહનોની 3 કિલોમીટર લાંબી કતારોને લઈ ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે। જે અંબાજી ખાતે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને 3 કિલોમીટર જેટલી લાંબી કતારો જોવા મળી હતી। દિવાળીના તહેવારોને લઈને હાઈવે માર્ગ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। અંબાજી આસપાસના માર્ગો પર ભારે ભીડ જોવા મળી રહી છે। અંબાજી હાઈવે માર્ગ પર નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક થયેલા જોવા મળ્યા હતા, જેના કારણે પણ ટ્રાફિક જામ સર્જાવાનું એક કારણ સામે આવ્યું હતું। અંબાજીના 51 શક્તિપીઠ સર્કલથી જૂના નાકા અને પોલીસ સ્ટેશન રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ભારે ટ્રાફિકના પગલે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા, વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને સાથે જ તહેવારો પણ ચાલી રહ્યા છે, ત્યારે લાપાચમ સુધી આવી જ સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં। હાલ દિલ્હી NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે। દિવાળી બાદ દિલ્હીની હવા વધુ ઝેરીલી બની છે। દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણ ઘણું જ વધી ગયું છે। દિવાળી પહેલાં લોકોને જે રાહતની શ્વાસ મળી હતી તે ફરી એકવાર પ્રદૂષણના કારણે ખરાબ થઈ છે। ધુમ્મસ પણ ઘણું જ વધી ગયું છે। ફરી એકવાર દિલ્હીમાં AQI 400 ને પાર થઈ ગયું હતું।
एनसीआर में घना विस्तारों में हवा की गुणवत्ता खूब खराब कैटेगरी में आई है। सेंट्रल पॉल्यूशन कंट्रोल बोर्ड जणाव्या अनुसार आज सवारे दिल्ली एनसीआर में हवा की गुणवत्ता स्तर 500 ने पार थी गयू। आनंद विहार में एक्यूआई 480, पंजाबी बाग में एक्यूआई 430, आरकेपुरम में एक्यूआई 418 और आईटीओ में एक्यूआई 408 रहो तो। आ साथ ज हवामान विभाग ने जणाव्या अनुसार आगामी केटलाक दिवसों में दिल्ली एनसीआर में धुम्मस पण वधशे। सेंट्रल पॉल्यूशन कंट्रोल बोर्ड ना डेटा अनुसार आगामी 3 दिवस सुधी प्रदूषण थी राहत मळे एवा कोई अंधार नथी। हवानी गुणवत्ता वधु खराब थई रही छे। उत्तराखंड में टनल में फसायेला 40 श्रमिकों ने बचावा माटे छेल्ला 5 दिवस थी जहमत उठाववामां आवी रही छे। हवे वायुसेना पण श्रमिकों ने बचावा माटे कामे लागी गई छे। उत्तराखंड में यमुनोत्री नेशनल हाईवे पर सिलक्यारा अने दंडल गाम वच्चे निर्माणाधीन टनल में रविवारे थयेला अकस्मात में आश्रे 40 जेटला श्रमिकों फसाया। आ श्रमिकों ने बचावा माटे 5 दिवस थी रेस्क्यू ऑपरेशन चाली रह्युं छे। टेक्निकल निष्णातों कहेवुं छे कि आवतीकाल सुधी में तमाम श्रमिकों ने सुरक्षित रीते बहार काढवामां आवशे। सिलक्यारा टनल साइट पर जवा अनेक नवा मशीनों लगावानुं कार्य पण पूर्ण थयुं छे अने ड्रिलिंग टूंक समय में शुरू थवानी धारणा छे। હવે મિલિટરી ઓપરેશન ટીમ પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે। મહત્વનું છે કે 40 શ્રમિકોને બચાવવા માટે ઇન્ડિયન આર્મીની સહિત ઇન્ડિયન એરફોર્સ પણ તૈનાત છે અને આ ટનલમાં ભૂસ્ખલન બાદ વિડીયો શૂટિંગ પણ કરવામાં આવશે।